हेलो गाइस, वेलकम टू ऑनलाइन एंड फ्रेंड्स। कैसे हैं आप सब? मैं जानता हूँ आप अच्छे ही होंगे, और किसी किसी के साथ अगर कुछ बुरा हो गया तो हमें माफ़ कर दीजिएगा। और आज का हमारा जो वीडियो है वो है खोडल धाम शक्ति वन्ना विषयमा, एटले डोंट स्कीप द वीडियो। सामने तमने खोडल धाम होल्डिंग देखाई छे, अने ई छे वीरपुर थी 5 किलोमीटर आगळ जाता કાગોળ ગામનું ક્રોસિંગ આવે, ત્યાંથી વરવાનું છે અને ત્યાં એ હોલ્ડિંગ છે। ત્યાંથી અંદર 1.5 કિલોમીટર તમારે નથી જવાનું, ત્યાં રેલવે ક્રોસિંગ આવી જાય। અગર તમે આ વિડીયો વર્ષથી પછી યા ફિર 2 વર્ષથી પછી જોતા હશો તો અહીંયા બ્રિજ બની ગયું છે, કેમકે અત્યારે એનું કામ ચાલુ છે। હજી ખાડા જ્યારે અમે આવ્યા ત્યારે આ ગરાઈન પૂરું થયું હતું, એટલે હવે ત્યાંથી આપણે આગળ જવાનું છે। આપણે બાજુમાંથી પુલ બનવાનું છે, અહીંથી આ રસ્તો થોડોક કટિંગ થઈ જાય, પણ આપણે અત્યારે એ બધી વાત નથી કરવાની। આપણે આ રસ્તો જે છે ડામર પટ્ટી, એના આપણે પહેલાં જ વિડીયો ઘણા બધા બનાવેલા છે, એટલે આમાં આપણે જાજુ નહીં બતાવી, મેઇન મેઇન વસ્તુ જે છે એ બતાવવામાં આવશે। તમે અગર કાગોડ ગામના જે હોલ્ડિંગ મેં કીધું ત્યાંથી ટર્ન માર્યો પછી તમારે ક્યાંય પણ વરવાનું નથી, તમારે આ ડામર પટ્ટી પકડી રાખવાની, એટલે સીધા તમે ખોડલ ધામ પૂગી જાઓ। આપણે આ કાગોડ ગામને સ્કીપ કરીને પછી આગળ વિડીયો બનાવી એની કે બતાવી। ત્યાંથી આગળ જતાં થોડીક નાની એકડીક નદી આવશે અને એ બાજુમાં ગૌશાળું છે, એને આગળ જતાં ધ હેવન વોટર પાર્ક એનું હોલ્ડિંગ આવશે, એ બાજુ તમારે વળી જવાનું, એટલે તમે સીધા હેવન વોટર પાર્કે પૂગી જાઓ। પણ આપણે ખોડલ ધામ જવાનું છે એટલે આપણે સીધા જાઓ। સામે તમને બીજું હોલ્ડિંગ દેખાય છે, ત્યાંથી તમે અગર હોલ્ડિંગ બાજુ વરી જાઓ એટલે સીધે સીધા તમે પિઠળિયા ટોલ પ્લાઝા કહેવામાં આવે ત્યાં તમે શોર્ટકટમાં સીધા પહોંચી શકો છો। અહીંયા આપણે લખી પણ દીધેલું છે, ત્યાંથી તમારે વરી જવાનું છે। અગર પિઠળિયા ટોલ પ્લાઝા જેતપુર ડાયરેક્ટ નીકળવું હોય તો તમારે પાછું કાગોડ ગામમાં પાર કરવાની જરૂર નથી, અગર તમે ખોડલ ધામથી આવતા હોય તો। પણ આપણે અત્યારે આગળ જઈ એ હોલ્ડિંગને વટીને તમારે એકાદ 1.5 કિલોમીટર વધારે આગળ જવાનું થાય, એટલે સીધે સીધું તમને અહીંયા દેખાઈ રહ્યું છે બિલ્ડિંગ બધી, ત્યાં શોપિંગ મોલ ને બધું છે, શોપિંગ સેન્ટર છે, બાળકોના રમકડા ને એવું બધું, એટલે તમારે ખોડલ ધામ આપણે પહોંચી ગયા છે। આપણે આગળ રસ્તો જે હતો ત્યાંથી પણ આપણે લઈ શકીએ છીએ, પણ આપણે આગળથી પૈયા જાય અંદર, અને એને પછી પણ એક છે, પણ ત્યાં આડા પિલોર ઊભા કરી દીધેલા છે એટલે વાહન અંદર ન જઈ શકે, એટલે આપણે અહીંથી અંદર લઈ લેવાની ગાડી। અહીંયા તમારે મોટું વાહન ગમેવડું હોય તો એ પાર્ક થઈ જાય, એટલે એની ચિંતા ન કરતા। અહીંયા આપણે ખોડલ ધામ ગેટ છે, ઉપર 4 ક્લોક લગાડેલ છે, અને કી ઘડિયાળ કહેવામાં આવે ગુજરાતીમાં, ઉપર તમને ખોડલ ધામનો ધ્વજ દેખાય છે, અને આ જે ઘડિયાળ એની કે વોચ રાખેલી છે એની માથે આપણા ભારત દેશનો ઝંડો લગાડવો છે, જેમાં આપણે ખોડલ ધામ પહેલા નંબરનું મંદિર બની ગયેલું છે અત્યારે આખા ભારતમાં, કે જેના ઉપર ભારતનો ઝંડો લગાડવામાં આવેલો છે। આપણે ગેટની અંદર જતા જ બાજુમાં સીડીયું કહેવામાં આવે, યાની કે ચેર્સ પણ કહે છે શાયદ, ત્યાંથી અંદર વ્યૂ જવાનું, એટલે સીધા શક્તિવનમાં પહોંચી જાઓ આપણે। બાજુમાં શોપીસના ટ્રી પણ લગાડેલા છે, યાની કે જાળવા, અગર તમે આ સીડીયું ચડીને અંદર ન આવો તો સીધા જ મેં મંદિર તમને દેખાણું હોય છે, ત્યાં તમે પહોંચી શકો છો। અહીંયા આપણને શક્તિવનનો ગેટ દેખાય છે, અને શક્તિવનમાં આપણે જે મેઇન મેઇન વસ્તુ છે એ જ બતાવવામાં આવેલી છે, બાકીના આપણે ઘણી બધી વસ્તુ સ્કીપ કરી નાખેલી છે, કે એમાં આપણે તમને ખબર હોય પેડ પૌધા વૃક્ષ જ છે, એટલે તમે અહીંયા આવો ત્યારે ઘણા બધા ચેન્જીસ થઈ ગયા છે, કે અત્યારે શક્તિવનમાં સુધારાનું બધું કામ ચાલુ છે, બધું નવું રિપેરિંગ કરવામાં આવે છે। માં સરસ્વતીની મૂર્તિ હતી અને અહીંયા બધું શક્તિવનના વિષયમાં લખેલું છે થોડું ઘણું, અને જેને જેને બનાવડાવ્યું છે એ બધાનું પણ નામ લખેલું છે, અને ક્યારે બનાવડાવવામાં આવ્યું છે એ તારીખ પણ લખેલી છે। અહીંયા બહુ મોટા ગ્રાઉન્ડમાં, એની કે ધાર વિસ્તાર છે આ, એમાં બહુ ઝાઝા પેડ પૌધા લગાડેલા છે, એની કે ટ્રી, અહીંયા બોટલ નાળિયેલું છે, સામે સાહેબ લક્ષ્મીજીની મૂર્તિ છે, એમાં આપણે જલાભિષેક પણ કરી શકીએ છીએ, ત્યાં તમને નાની એવી સફેદ પેટી દેખાય, એમાં તમે 5 રૂપિયાનો 2 રૂપિયાનો સિક્કો નાખો એટલે જલાભિષેક થાય છે, પણ એ જ પેટી હમણાં કામ બંધ છે સાહેબ, એટલે તમે પહેલાં ચેક કરજો પછી જ તમારો સિક્કો નાખજો। આપણે જલાભિષેક કરીને આગળ આવીને
પછી તમે અહીંયા લાયન ફેમિલી જોઈ શકો છો। લાયન ફેમિલી અહીંયા બહુ ઝાઝા ટાઈમથી ઊભી છે એટલે એનો કલર કાફી ડીમ પડી ગયેલો છે, એને કલર કામની સખત જરૂરત છે। તમે ધ્યાનથી જોઈ શકો છો ક્યાંક ક્યાંક નીકળી ગયેલો છે, પણ આપણે એની વાત નથી કરવાની। આપણે આગળ ખોડલ કુંડના વિષયમાં વાત કરીશું, જો કે એ માં ખોડલનું કુંડ। અહીંયા ખોડલમાની મૂર્તિ પણ છે અને અહીંયા બાજુમાં જ ખોડિયારમાંનો કુંડ છે, એ અત્યારે તમને પૂરી રીતે બતાવવામાં નહીં આવે કે માં સાફ સફાઈની જરૂર છે થોડી, અને થોડોક ખાલી પણ થઈ ગયેલો છે। વચારે એક ફાઉન્ટનનો ફુવારો પણ મૂકેલો છે, જે કે બહુ પ્રેશરાઇઝ મોટરથી સ્ટાર્ટ કરવામાં આવે છે। જ્યારે ચાલુ હોય, યાની કે ફુવારો ચાલુ હોય ત્યારે જોવાની બહુ જ મજા આવે છે। ત્યાંથી હવે આપણે આગળ જાય એટલે તમારે અહીંયા બાળકો માટે ઇચકા, લપસિયા, ઝૂલા અને એવી ઘણી બધી વસ્તુ રાખવામાં આવેલી છે, પણ ક્યારેક મોટા બાળકો પણ બેસી જાય છે, એના કારણે ઘણી બધી વસ્તુમાં નુકસાન પણ થયેલું છે। એટલે ખાસ કરીને એવા બાળકોને ધ્યાન રાખવાનું છે કે આ નાના બાળકો માટે છે, મોટા બાળકો માટે નથી। અહીંયા તમે ઘણી બધી વસ્તુમાં નુકસાની જોઈ શકો છો, જો કે મોટા બાળકોએ કરેલી છે। ત્યાંથી આપણે થોડાક આગળ જતા બાળકોને થોડાક રમાડી નીચ કાલો પછી ખવડાવીને પછી આપણે અહીંયા આવી જવાનું છે। અહીંયા છે સાઉન્ડ રૂમ, યાની કે અવાજનું ને બધી રીતનું પશુ પક્ષીના અવાજ રેકોર્ડિંગ કરેલા છે। ત્યાં સ્વિચ બોર્ડ છે, એમાં જે નામ ઉપર તમે સ્વિચ દબો એનો અવાજ આવે, પણ આ થોડુંક અત્યારે ઝાઝો ટાઈમથી બનેલું છે અને અહીંયા દેખરેખ કરવાનો પણ ટાઈમ નથી મળી શકતો, કેમકે મંદિરમાં કામકાજ હજી પણ ચાલુ છે બધું, પણ હવે અહીંયા પણ બધે સુધારા કરવામાં આવે છે એટલે તમે આવો ત્યારે બધું નવું પણ બની ગયેલું હોય। અહીંયા સ્વિચ બોર્ડ નથી, સ્વિચ બોર્ડ આ છે, આમાં સ્વિચ પણ લાગેલી છે, જે સ્વિચ ઉપર જે પક્ષીનું નામ લખેલું હોય એનો અવાજ આવે છે, અહીંયા બધું તમે જોઈ શકો છો। અને આમાં ઘણા બધા ટ્રી લગાડેલા છે અને હજી ઘણા બધા ટ્રી લગાડવાના છે, સામે તમે જોઈ શકો છો, એની કી વૃક્ષ લગાડવામાં આવશે પેડ। ની અહીંયા આગળ છે સોલાર પ્લાન્ટ, જો કે ગ્રીન એનર્જી ઉત્પન્ન કરતા હૈ, હમે હંમેશા સોલાર પ્લાન્ટ કી તરફ હી ધ્યાન દેના હૈ અભી। અહીંયા પણ સોલાર પ્લાન્ટનો ઘણો બધો ઉપયોગ કરવામાં આવેલો છે, અને સોલાર પ્લાન્ટનો ઉપયોગ નથી કરેલો ત્યાં આપણે આ રીતની વિન્ડમિલ લગાડવામાં આવેલી છે, જે તમને આગળ બતાવવામાં આવશે। એમાં આપણે લાઇટની જરૂર નથી, યાની કે બિજળીની જરૂર ન પડે, ફ્રીમાં દાર આપણો પાણી ઉલે છે, આપણને દાર સપ્લાય કરે છે, જો કે જલ કહેવામાં આવે પાણીની સપ્લાય કરે છે। સામે પવનચક્કી, જે આપણે વર્ષો પહેલાં દાદા દાદીના ટાઈમમાં આ રીતની પવનચક્કીઓ હતી, જે પવનથી ફરતી અને દારમાંથી પાણી આપણને આપતી, અત્યારે એવી પવનચક્કી ક્યાંક ક્યાંક જોવા જડે છે, એટલે ખોડલધામમાં લગાડવામાં આવેલી છે શક્તિવનમાં, કે આપણે જોઈ શકી કે ઓટોમેટિક પાણી કેવી રીતના આવે, હું બી પવનથી લાઇટ બિલની જરૂર ન પડે। એનાથી થોડાક આગળ જઈને તમે વરી જાઓ એટલે અહીંયા નાનકડો બગીચો કહેવામાં આવે, ગોળ રાઉન્ડમાં છે, અચાળે એક મસ્તનું પેડ લગાડવામાં આવેલું છે, એ પણ હમણાં તમને આગળ બતાવું। અહીંયા તમે ફૂલના બધા જાતના નાના નાના ઝાડવા, એની કે ટ્રી જે આપણે કહેવામાં આવે પોધા, એ જોઈ શકો છો। અહીંયા બધી જગ્યાએ હોલ્ડિંગ મારેલા છે, એમાં તમે બધું વાંચી શકો છો, આપણી પાસે એટલો બધો ટાઈમ હતો નહીં કે વાંચી શકી, એટલે આપણે આગળ વયા ગયા અને તમને અહીંયા ટ્રી બતાવવામાં આવશે, એની કી ઝાડવું જો બહુ જ ખૂબસૂરત બનાવવામાં આવેલું છે, જે આર્ટિસ્ટે આ બનાવેલું છે। અહીંયા બધી જાતની વસ્તુ બતાવવામાં આવેલી છે કે આપણે કયા સમયમાં હતા, કેવી રીતને ક્યાં પોગી ગયેલા છીએ અત્યારે, અને જેને પણ આ બનાવેલું છે બહુ જ ખૂબસૂરત બનાવેલું છે। અને ત્યાંથી આગળ જતા આપણે લેડીઝના વિષયમાં થોડુંક આ બતાવવામાં આવેલું છે કે આપણે દાદા દાદીના ટાઈમમાં લેડીઝ કેવી રીતના બધી રહેતી અને અત્યારે આપણે કઈ જગ્યાએ પૂગી ગયેલી છે બધી લેડીઝ, અહીંયા તમે જોઈ શકો છો, અને નીચે બધું લખેલું પણ છે, એ પણ તમે વાંચી શકો છો। ત્યાંથી પછી આપણે આગળ જતા મા ખોડલનું મંદિરના વિષયમાં વિડીયો આપણે નવો બનાવવામાં આવશે, આના પછીનો વિડીયો,
એટલે માં કોડલનું મંદિર તમે જોઈ શકો છો. હવેનો વિડીયો જે આવશે એનો જ આવશે, એ બે ત્રણ દીમાં આવી જશે. અને અહીંથી આપણે વિડીયો પોસ્ટ કરેલો છે ખોડલધામ હોલ્ડિંગ ઉપર, કે હું તમારી થોડીક વાત કરી શકું કે આપણી સબસ્ક્રાઈબર ફેમિલી જો કે યુટ્યુબ ફેમિલી હે વો કાફી બડી હો ચુકી હૈ ઓર ભી બડી હોને વાલી હૈ જલ્દી, એટલે આપ ભી હમારી યુટ્યુબ ફેમિલી મેં જોઈન્ટ હો જઈએ. થેન્ક યુ ફોર વોચિંગ ઓનલાઈન એન્ડ ફ્રેન્ડ્સ, હમ જલ્દી મિલેંગે નેક્સ્ટ વિડીયો મેં.